રાજકોટના વોર્ડ નંબર 2 માં આવેલા બજરંગવાડી વિસ્તારમાં કે જ્યાં એક શખ્સ રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારી હોવાનું જણાવીને લોકો પાસેથી ભૂગર્ભ ગટરના નવા કનેક્શન આપવાનું કહીને રૂપિયા પડાવતો હતો. આજ રોજ જાહિદભાઈ દલ નામના શખ્સે તેને દબોચી લઈ સ્થાનિક કોર્પોરેટરને જાણ કરી હતી. કોર્પોરેટર જયમીન ઉપાધ્યાયે આ મામલાની તપાસ બાદ જણાવ્યું હતું કે રાજકોટ મનપાએ આ પ્રકારના કોઈ પણ લોકોને રૂપિયા ઉઘરાવીને કનેક્શન આપવાનું કામ આપ્યું જ નથી. રાજકોટના વોર્ડ નંબર 2 માં આવેલા બજરંગવાડી વિસ્તારના કે જ્યાં એક શખ્સ રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારી હોવાનું જણાવીને લોકો પાસે ભૂગર્ભ ગટરના નવા કનેક્શન આપવાનું કહીને રૂપિયા પડાવતો હતો. આ બાબતની વોર્ડ નંબર 2 ના કોર્પોરેટરને જાણ થતાં શોધખોળ કરી રહ્યા હતા ત્યારે આજે બજરંગવાડી વિસ્તારમાં ભૂગર્ભ ગટરના નવા કનેક્શન શોધવા માટે બજરંગવાડી વિસ્તારમાં આવતા જાહિદભાઈ દલ નામના શખ્સે તેને દબોચી લીધો હતો અને કોર્પોરેટરનો જાણ કરવામાં આવી હતી. કોર્પોરેટરે તેમની પૂછપરછ કરતા રૈયાધાર વિસ્તારમાં રહેતો સંજય બગડા હોવાનું જણાવ્યું હતું. કોર્પોરેટર જયમીન ઉપાધ્યાયે જણાવ્યું હતું કે કોર્પોરેશને આ પ્રકારના કોઈ પણ લોકોને રૂપિયા ઉઘરાવીને કનેક્શન આપવાનું કામ આપ્યું જ નથી. હજુ તો મેઇન લાઇનનું પણ કામ ચાલુ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બજરંગવાડી વિસ્તારમાં હજુ તો ભૂગર્ભ ગટરનું કામ પણ પૂરું થયું નથી. ત્યાં તો રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીઓના નામે સંજય બગડા નામનો શખ્સ સ્થાનિક લોકોને ભૂગર્ભ ગટરના કનેક્શન લેવા દબાણ કરતો હતો અને જો કોઈ કનેક્શન નહીં લે તો ફરીથી કનેક્શન આપવા માટે નહીં કહીને રૂપિયા ઉઘરાણી કરતો હતો. નંબર 2 નો આ અમારો બજરંગવાડીનો વિસ્તાર છે, લોઅર મિડલ ક્લાસ વિસ્તાર છે. અહીંના લોકો બહુ સામાન્ય લોકો છે અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ વોર્ડની અંદર અત્યારે ભૂગર્ભના મેઇન લાઇનના કામો ચાલુ છે. ત્યાં શખ્સને આજે અમારા ભારતીય જનતા પાર્ટીના આગેવાન જાહિદભાઈ દલ દ્વારા શખ્સને અમે ઘણા સમયથી ગોતતા હતા અને એમાં આજે આ પકડાઈ ગયો છે. હવે આ શખ્સ લોકો પાસેથી 1000 રૂપિયા, 1500 રૂપિયા, 2000 જેવી મોટી રકમ નાના માણસો પાસેથી લઈ અને કનેક્શન આપતો હતો. વાસ્તવિકતા એ છે કે અત્યારે મેઇન લાઇનનું કામ ચાલુ છે. હવે એને ઘરેથી મેઇન લાઇનની અંદર એને જોડાણ કરી દીધું, સોસખાડામાં એનું પાઇપિંગ કરી નાખે એટલે ઘરમાં ઘરનો જે બેડ વોટરનો આપણે જે લોકો વપરાશ કરતા હોય એ રોડ ઉપર આવતું હતું. એના કારણે આખું ઉપર આખી ગંદકીનો આખા વાતાવરણ ફેલાતું હતું. આજે સવારે અમે એ શખ્સને અમે પકડી લીધો છે અને અત્યારે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં અમારી વિજિલન્સ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની વિજિલન્સ શાખા દ્વારા અમે એને ત્યાં પહોંચાડ્યો છે. અમને અત્યારે એવું કીધું કે મેં તો આવા લાખો કનેક્શન દીધા છે પણ વોર્ડ નંબર 2 માં બજરંગવાડીમાં એને 150 જણાના કનેક્શન દીધા છે અને હું આપ સૌના મીડિયાને બતાવી શકું એમ છું કે વિસ્તારમાં કેવી રીતનું એને લોકોને કનેક્શન દે એને આખું પાણી બહાર લઈ આવ્યા છે. વાસ્તવિકતા એ છે કે હજી કોઈ કનેક્શનની જોગવાઈ જ નથી. ત્યાં એને કનેક્શન જોડાણ કરીને એને સોસખાડામાં એને આપી દીધા છે કનેક્શન. બસ હું વોર્ડ નંબર 2 ની જનતાને, રાજકોટની જનતાને આવા લુખા તત્વો, આવા ગેરકાયદેસર ધંધા કરતા આવા તત્વોને અમે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરને આપ સૌ અમને જાણ કરો અને આ પ્રકારના લોકોને ક્યારેય પણ પૈસા ન આપતા, કારણ કે આવી કોઈ મહાનગરપાલિકાની એવી કોઈ ટેન્ડર પ્રક્રિયા નથી. આ ભૂગર્ભ કનેક્શન દેવું એ લોકોની જ ફરજ છે, લેવું એ લોકોની ફરજ છે. લોકોએ જ જવાનું હોય કે ભાઈ ગરડીટ રાજકોટ કોર્પોરેશનમાં જઈ વોર્ડ ઓફિસ જવાનું, ઇસ્ટ ઝોન ઓફિસ જવાનું, જે એરિયામાં આવતી હોય ઓફિસો ત્યાં જઈ ફોર્મ ભરીને એની પ્રજાએ જ કામગીરી કરવાની છે. આનો કોઈ ટેન્ડર નથી આપતા અમે. ના ના, આ એકચ્યુઅલી ભૂગર્ભ કનેક્શન લેવું હોય તો એ લોકોએ જ કરવાનું હોય છે અને લોકોની જ કામ, એની ફરજ એ લોકો માટે જ. એને કનેક્શન લેવું હોય રાજકોટ મહાનગરપાલિકા મેઇન લાઇન કરી દેતી હોય છે, બાદ અમે લોકોને જાણ કરતા હોય છે ભાઈ તમારી મેઇન લાઇન થઈ ગઈ છે તો તમે હવે ભૂગર્ભના કનેક્શન લેજો. પણ વોર્ડ નંબર 2 માં બ વિભાગમાં આ એરિયાની અંદર અમારી અત્યારે લાઇનનું કામ ચાલુ છે. 1500 કહેતા હતા ભાઈ લઈશું એમ, પછી એમ કરીને લઈ ગયા ભાઈ અને આ ગટર કરી દીધી અમને. એમ જ ઉઠાડે અમને કે આ ગટર કરવા અમને સાહેબે મોકલા છે એમ કરવા માટે. તો અમે કેટલી વાર એને નાઈ પાડીને કીધું કે અમારે નથી કરાવવું, ઓલું કાગળિયું સાહેબ નું આવશે ને પછી અમે કરાવીશું. કે અમે ત્યાંથી જ આવ્યા ઓફિસ માંથી એમ કે અમને જ મોકલા છે સાહેબે એમ. ભરત ભરડવાનો રિપોર્ટ, એસઆઈ ન્યૂઝ, રાજકોટ.